नमस्कार, निर्माण न्यूज ની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞા મિત્રો. આજે નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત માં વાત કરવાનું છે ભય વચ્ચે ભણતરની. અત્યારે એક બાજુ કોરોનાનો ભય છે અને બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા જે ધોરણ 10 અને ધોરણ 12 ની જે શાળાઓ શરૂ કરવાનો છે નિર્ણય લીધો છે તેના લઈને વાલી મંડળ સવાલ ઉઠાવી રહ્યા છે. તો ગુજરાત રાજ્યમાં કેન્દ્ર સરકારની કોવિડ ગાઈડલાઈન અનુસાર શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારી તો શરૂ કરી લીધી છે, ત્યારે ધોરણ 10 અને 12 પોસ્ટ ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએશન વર્ષના છેલ્લા કોલેજના વર્ગો શરૂ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે. 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની શાળાઓ ખોલવા અંગેનો જે નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હોવાની જાહેરાત પણ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત સરકારી સ્કૂલો ખોલવાનો લીધો નિર્ણય. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલો ખોલવા અંગે કરી જાહેરાત. ધોરણ 10 અને 12 માનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. પીજી અને યુજીના છેલ્લા વર્ષમાં શિક્ષણ કાર્ય શરૂ થશે. કેન્દ્રના એસઓપીના આધારે નિયમોનું પાલન કરાશે. ઓનલાઈન શિક્ષણ કાર્ય પણ ચાલુ જ રહેશે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે નહીં. જેટલું ભણાવશે તેટલાની જ પરીક્ષા લેવાશે. પરીક્ષાનો કાર્યક્રમ હવે પછી જાહેર થશે. રાજ્ય સરકારે શિક્ષણ કાર્ય શરૂ કરવા બાબતે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણય બાદ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બાબતની જાહેરાત કરી હતી કે ગુજરાતમાં તમામ બોર્ડ સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે, પરંતુ તેમાં માત્ર ધોરણ 10 અને 12 ના જ વર્ગો શરૂ કરવામાં આવશે. ઉપરાંત કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરૂ થશે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં ઉમેર્યું હતું કે સ્કૂલો શરૂ થયા પછી વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. તેમજ તેમણે કહ્યું હતું કે હાલમાં ધોરણ 1-8 માસ પ્રમોશન આપવાનો કોઈ પ્રકારનો નિર્ણય નથી લેવામાં આવ્યો, તો પરીક્ષાનો કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. જેટલો અભ્યાસક્રમ ભણાવાશે એટલા જ અભ્યાસક્રમમાંથી જ પરીક્ષા લેવામાં આવશે. સાથે જ સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. માન્ય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટમાં શાળા કોલેજ ખોલવા અંગેની ચર્ચા થઈ અને તારીખ 11 જાન્યુઆરી ધોરણ 10 અને 12 પીજી પોસ્ટ ગ્રેજ્યુએટ યુજી અંડર ગ્રેજ્યુએટ છેલ્લા વર્ષનું શિક્ષણ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક બોર્ડ, સીબીએસઈ, આઈસીએસઈની તમામ સરકારી ગ્રાન્ટીનેડ સ્વનિર્ભર માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, સામાજિક ન્યાય અધિકારિકા વિભાગ, આદિજાતિ વિભાગની શાળાઓને લાગુ પડશે. શાળા કોલેજ શરૂ થતા પહેલા કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં વાત કરીએ તો સ્કૂલ કોલેજો શરૂ કરતા પહેલા દરેક સંકુલમાં સ્વચ્છતા સફાઈ સુવિધા કરવી પડશે. વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઈઝર અને હાથ ધોવા માટેની સાબુની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. વર્ગખંડો અને શાળા કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ, એટલું જ નહીં માસ્કનો ફરજિયાત ઉપયોગ પણ થવો જોઈએ. સ્કૂલ કોલેજની નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરવી પડશે. ભારત સરકારની એસઓપીને અનુસરતા રાજ્યમાં શાળા કોલેજો દ્વારા જે ઓનલાઈન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ તો યથાવત જ રહેશે, તો સામૂહિક પ્રાર્થના, મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા માટેની પણ સૂચના આપી છે. કેન્દ્ર સરકારની એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર
નો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે। બધી જ એસઓપી બધી સંસ્થાઓને શિક્ષણ વિભાગે મોકલી આપી છે। બધા જ સંચાલકો અને અમારા અધિકારીશ્રીઓએ શાળામાં સ્વચ્છતા અને સફાઈની સુવિધાઓ સુનિશ્ચિત કરવાની રહેશે। કોરોના બાબતની કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને સંપૂર્ણ પાલન કરવાની સાથે શાળા કોલેજો શરૂ થશે। કેન્દ્ર સરકારની કોરોના એસઓપી મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે। સ્કૂલોએ થર્મલ ગન અને સાબુની વ્યવસ્થા કરવાની રહેશે। ચુડાસમાએ વધુમાં કહ્યું હતું કે આગામી સમયમાં અન્ય ધોરણો શરૂ કરવા બાબતે પણ વિચારણા કરાશે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 માટે શાળાઓ ખોલવાની જે જાહેરાત કરવામાં આવી છે ત્યારે ક્યાંક ખુશી તો ક્યાંક ચિંતાનો માહોલ પણ સર્જાયો છે। શિક્ષણમંત્રીની જાહેરાતને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘે વધાવી લીધી છે તો વાલીઓ પોતાના બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતિત બની ગયા છે। ત્યારે વાત કરીએ શિક્ષણવિદોની તો શિક્ષણવિદોએ પણ શાળા શરૂ કરવાના નિર્ણયને સ્વીકાર્યો છે। ત્યારે નિર્માણ ન્યૂઝે રાજ્યભરમાંથી વાલીઓ, શિક્ષકો અને શિક્ષણવિદોના પ્રતિભાવો જાણ્યા હતા। ઉપપ્રમુખ તાપી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ, આજરોજ સરકારશ્રી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જે શાળા શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવેલ છે એનું અમે સ્વાગત કરીએ છીએ। છેલ્લા લગભગ માર્ચ મહિનાથી શાળાઓમાં કોરોનાના મહામારીના કારણે શિક્ષણ કાર્ય બંધ હતું, જે હવે ધીમે ધીમે સરકારશ્રી ચાલુ કરવા જઈ રહી છે, જે ખૂબ જ આનંદની બાબત છે। પરંતુ જ્યારે શિક્ષણ ચાલુ થશે 11 તારીખથી, ત્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો તમામે સરકારની જે એસઓપી છે એનું ચુસ્તપણે પાલન કરે, જેથી આપણું શિક્ષણ કાર્ય રેગ્યુલર થઈ શકે અને કોઈને કોરોનાનું સંક્રમણ થવાનો ભય પણ ન રહે। એ રીતે આપણે સરકારશ્રીને સહકાર આપીશું અને ફરીવાર આપણી શાળાઓ નાના ભૂલકાઓથી ધૂમધૂમથી થાય એ અંગેના આપણે પ્રયત્નશીલ રહીશું અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે કામ કરીશું। જેટલો સમય, એમ તો આપણને આ વખતે ઓછો સમય મળવાનો છે, પણ જેટલો પણ સમય છે એનો આપણે સદુપયોગ કરીએ અને બાળકોને સારામાં સારું શિક્ષણ આપવા માટે પ્રયત્ન કરીએ એવી અપીલ હું તમામ શિક્ષક મિત્રોને કરું છું। બરાબર છે, મારું નામ ડૉક્ટર તેજસ શાહ છે, હું જનક સ્મારક હોસ્પિટલ દ્વારામાં પેથોલોજીસ્ટ તરીકે, ફૂલ ટાઈમ પેથોલોજીસ્ટ તરીકે વર્ક કરું છું। હવે મને મારા ઓપિનિયન વિશે પૂછવામાં આવે તો અત્યારે કોરોનાની મહામારીમાં જો બાળકોને સ્કૂલ માટે ફોર્સફુલી આપણે સ્ટાર્ટ કરીએ તો ત્યાં ક્લાસીસમાં એ લોકોને સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન નહીં થાય તો બાળકોમાં બી અંદર અંદર સ્પ્રેડ થઈ શકે છે અને બાળકો થ્રુ વાલીઓને પણ એ સ્પ્રેડ થઈ શકે છે। એટલે મારું મંતવ્ય એ બાબતે એવું છે કે હવે વેક્સિનેશન ચાલુ થવાની પ્રક્રિયામાં છે, આપણે ન્યૂઝ જો જોઈએ તો 1500 પછી ગવર્મેન્ટ બી એવું જાહેર કરે છે કે ભાઈ વેક્સિનેશન સ્ટાર્ટ થશે। 0 અને 28 ડેઝના 2 ડોઝ છે એટલે 1 મહિનામાં, એટલે ફેબ્રુઆરી એન્ડ સુધીમાં વેક્સિનેશન કમ્પ્લીટ પણ થઈ જાય તો વેક્સિનેશનનો પ્રોગ્રામ કમ્પ્લીટ થાય ત્યાર પછી જ ચાલુ કરવું હિતાવહ રહેશે મારા હિસાબે। શિક્ષણ મંત્રીને જ ખબર નથી ક્યારે શું નિર્ણય લે છે, મુક્તા ભર્યા નિર્ણયો છે। યા તો સરકાર, એક બાજુ તમે કહો છો કોરોના અને કોરોનાને લીધે શાળા કોલેજોની વાતો થઈ રહી છે, શાળા કોલેજો બંધ અને ઓનલાઈન ક્લાસીસની વાતો, ડિજિટલ ઇન્ડિયાના બનગા અને એક્ઝામ તો ઓફલાઈન લેવાય છે। ઓલરેડી સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે આ બધા કાવતરા કરી રહ્યું લાગી રહ્યું છે। બાકી જો ખરેખર સરકાર આ કોરોના વિષય પર ગંભીર હોય, ખરેખર એ આની પર વિચારણા કરતી હોય અને જીવનથી પહેલાં શિક્ષણ ના આવે, પહેલું જીવન ને પછી શિક્ષણ આવે, આજે નહીં તો 71 ઉપર નવા ટ્રેન્ડના જે વાયરસ છે એનો જે નવો ટ્રેન્ડ પકડ્યો છે એવા 81 થી વધારે પેશન્ટો આવી ચૂક્યા છે, આજે એમાં શું થવાનું છે ખબર નથી। બ્રિટન જેવા દેશો જે છે એ પણ એ રીતે અલગ રીતે એમનું વિચારી અને લોકડાઉન અને તમામ પરિસ્થિતિઓને વળગી રહ્યા છે। ભારત નોર્મલ આ કોરોનાની અંદર પણ જો પૂરી તરહથી સુરક્ષા ના રાખી શકી હોય, આ નવો જે ટ્રેડ આવ્યો છે એની અંદર જો આ કેસો વધશે તો શું થશે? શિક્ષણની વાત કરો છો, શું ક્લાસીસમાં 60-60 વિદ્યાર્થીઓને 1-1 ફૂટના અંતરે બેસવાની જે વ્યવસ્થા છે, શું સ્કૂલ કોલેજોની અંદર આવવા માટે બસ,
ઓટોસ અને જે વ્યવસ્થા છે પ્રોપર છે? શું ગામડાથી આસપાસથી આવવા માટે વિદ્યાર્થીઓ માટે સરકાર જોડે કોઈ વ્યવસ્થા છે? આવા ઘણા પ્રશ્નો છે. ડિજિટલ ઇન્ડિયાનો ટાઈપો ઉગાડો પડી ગયો. આજે તમે જુઓ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં જ બતાવ્યું છે કે 23% ઉપરાંત જગ્યાઓ પર તો નેટની વ્યવસ્થા નથી કે ના લોકો પાસે સ્માર્ટફોન છે. એક્ઝામમાં પણ હમણાં જ નિમાયેલા રાજકીય પોઠિયા જે વાઇસ ચાન્સેલરો છે એમને પણ કબૂલી લીધું કે અમે ઓનલાઈન એક્ઝામ લઈ નથી શકતા કારણ કે કોઈ જ ડિજિટલ ઇન્ડિયા યા ઓનલાઈનની વ્યવસ્થા છે નહીં. માનનીય ભૂપેન્દ્રસિંહ શિક્ષણમંત્રીશ્રીએ જે આજે જાહેરાત કરી એ ખરેખર ખૂબ આવકારદાયક છે. આને કારણે વિદ્યાર્થીઓ શાળાએ જતા આવતા થશે, તેનાથી એક એમનું માનસિક સાયુજ્ય શાળા કોલેજો સાથે સ્થપાશે અને વિદ્યાર્થીઓમાં રહેલો એક ડર અને ભય એ દૂર થશે. આને હજી પણ સારી રીતે અમલીકરણ કરવું હોય તો ઓડ ઇવન સિસ્ટમ દ્વારા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને ફિઝિકલ એજ્યુકેશન આપીને કરી શકાય. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે જે એસઓપી આપી છે તે મુજબ વિદ્યાર્થીઓ વચ્ચે ડિસ્ટન્સ મેન્ટેન કરાવવું, એમને આવતાની સાથે સેનેટાઇઝ કરવા, તેમજ કમ્પલસરી માસ્ક સાથે અને ડિસ્ટન્સ ક્લાસ વર્ગખંડમાં ડિસ્ટન્સ રાખી અને એમને ફિઝિકલ એજ્યુકેશન આપી શકાય. તો આ ટ્રાયલ અને એરરની પદ્ધતિ છે, ખૂબ વધુ કેસ વધુ ન થાય અને આ પદ્ધતિ પ્રમાણે જો વિદ્યાર્થીઓ ટેવાતા જાય તો કોઈ બહુ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય એવી સંભાવના નથી. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ટૂંક જ સમયમાં બોર્ડની જાહેરાત મુજબ કદાચ 2 મહિનામાં પરીક્ષા શરૂ થાય તો 3-4 મહિનાનો જે સમયગાળો મળે એમાં અમે રજા સાથેના દિવસો સાથે પણ બાળકોનું જે શિક્ષણ કાર્ય છે એ પૂર્ણ કરીએ એવી અપેક્ષા રાખી શકીએ છીએ. એટલે સરકારે જે આ નિર્ણય કર્યો એ યોગ્ય છે. વિશેષમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓમાં આગામી થોડાક સમયમાં જે બોર્ડના ફોર્મ ભરવાના છે એમાં પણ કોઈ બાળક વંચિત ન રહી જાય એટલે માટે શાળાઓ રાબેતા મુજબ ચાલુ થવી ખૂબ જરૂરી છે એમના માટે. અને વિશેષમાં થોડીક શિક્ષણ કાર્ય ઉપર અસર થઈ છે. ઓનલાઈન શિક્ષણ ગામડાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ તકલીફવાળું છે એટલે એમના માટે પ્રત્યક્ષ શિક્ષણ ખૂબ જરૂરી છે. અને એ પ્રત્યક્ષ શિક્ષણ માટે સરકારે જે નિર્ણય કર્યો છે 11 તારીખનો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એ આવકારદાયક છે. વાલીઓ પણ આવકારદાયક છે, વાલીઓ પણ એમાં સાથ સહકાર આપશે અને બાળકો જે નજીકમાં બોર્ડની પરીક્ષા આપવાની છે એ સારી રીતે આપી શકે એ માટે ખૂબ જરૂરી છે અને બાળકોમાં પણ એનાથી આનંદ અને ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. આપણા માનનીય શિક્ષણ મંત્રી સાહેબે આપણી 10 અને 12ની શાળા શરૂ કરવા અંગે 11 જાન્યુઆરીથી શાળા શરૂ થઈ રહી છે અને એ નિર્ણયને એક સારો અને સચોટ નિર્ણય છે. કારણ કે આવનારા 4-5 મહિનાની અંદર એટલે કે હવે ધોરણ 10 અને 12ના બાળકો માટે 4-1 મહિના બાકી છે અને 23 માર્ચથી એનું લોકડાઉન થયેલું છે. તો ઓનલાઈન શિક્ષણ દ્વારા બાળકો ભણે છે પણ એની ક્યાંક ને ક્યાંક મર્યાદા હોય છે. ક્યાંય કોઈ ગામડામાં રહેતા હોય, નેટવર્ક ઇસ્યુ હોય કે ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે. તો એ બધાનું સોલ્યુશન અને સમાધાન અને બાળક જે ખામી એને જે ભણવામાં તકલીફ જે અત્યાર સુધી ભણ્યો છે એમાં કોઈ પ્રશ્ન જે બી સમસ્યા તો હોય જ છે. તો એ જે 11 જાન્યુઆરીથી ખુલશે તો 4 મહિનામાં એમનો જે અભ્યાસક્રમ બાકી છે, જે વંચિત રહી ગયા છે, એ સંપૂર્ણપણે એમની સમસ્યાઓ શિક્ષક સમક્ષ રજૂ કરી શકશે અને સોલ્વ કરી શકશે. અને દરેક પોતાના 10 અને 12માં બોર્ડની એક્ઝામ આપી અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધશે. અને બીજું મારું એવું કહેવું છે કે આ સરકારશ્રીનો જે નિર્ણય છે એ ખૂબ જ સરસ છે, એને હું આવકારું છું અને દરેકે આવકારવો જોઈએ. મારી નમ્ર વિનંતી છે કે સંચાલક મંડળ, વાલીગણ અને વિદ્યાર્થીગણ દરેક આ નિર્ણયને આવકારે અને એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી જે એસઓપી છે એટલે કે જે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે સેન્ટ્રલ ગવર્મેન્ટની, એ એસઓપીના બંધારણમાં રહીને જ આપણે સ્કૂલનું કાર્ય કરવાનું છે. જેથી કરીને આપણે કોરોના સાથે પણ લડવાનું છે અને જે આપણી આવનારી એક્ઝામ છે, અપકમિંગ એક્ઝામ છે, એમાં પણ સારું એવું આપણે પરફોર્મન્સ કરવાનું છે. તો દરેકને મારી નમ્ર અપીલ કે 11 જાન્યુઆરીથી જે શાળાઓ ફરીથી ખુલી રહી છે ધોરણ 10 અને 12 માટે તો એ ખૂબ જ સરસ અને સરાહનીય નિર્ણય છે. ગુજરાત સરકારે વર્તમાન સમયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવાનો જે નિર્ણય લીધો છે એ નિર્ણય ખરેખર આમ તો યોગ્ય છે. કારણ કે ધોરણ 10 અને 12 જે છે ખૂબ અગત્યનું વર્ષ છે અને તે એક વર્ષ આ ડ્રોપ માટે મૂકી ન શકાય. અને જે ચેનલ ચાલી રહી છે જે ગત વર્ષના વિદ્યાર્થીઓ ધોરણ 12મું ભણીને ગયા અને ચાલુ સાલના ભણશે એમાં ભણવામાં જ ડિફરન્ટ આવશે અને મેરિટના ક્રમમાં અને આગળ જતાં અનેક પ્રકારની વિસંગતતા ઊભી થઈ શકે તેમ છે.
એના માટે સરકારે જે 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે હવે જે ખોલવાનો નિર્ણય લીધો છે એ ખરેખર યોગ્ય છે, પરંતુ હવે પોઝિશન એવી થશે થોડીક કે જેની અંદર અભ્યાસક્રમનો મામલો છે એ અભ્યાસક્રમ બાળકો માટે થોડોક વિકટ બનશે, કારણ કે એક સાથે અભ્યાસક્રમ પૂરો નહીં થઈ શકે. તેમ છતાં કંઈ ન હોય એના કરતાં સારું. અને હવે જોવા જઈએ કોરોનાનું, તો કોરોનાનો જે પ્રકોપ છે એ અમને લાગે છે કે ધીમો પડી ગયો છે, કારણ કે છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ છીએ તો જેના આંકડાઓ છે આંકડાઓ ધીમા પડી ગયેલા છે. અને શાળા કક્ષાએ ખૂબ સુંદર વ્યવસ્થા રાખવામાં જો આવશે, હેન્ડ સેનિટાઇઝર છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે અને તમામ પ્રકારે જે ગાઈડલાઇનો આપેલી છે કોરોનાની એ તમામનું પાલન કરીને જો આગળ વધવામાં આવશે તો મને લાગે છે કે 100% આ જે નિર્ણય લીધો છે એ નિર્ણય બાળકો માટે સારો અને સમાજ માટે પણ સારો સાબિત થશે. સરકારે જે આ કોરોના મહામારીમાં લઈને જે આ સ્કૂલો હવે ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે 11-12 અને સ્નાતક અને અનુસ્નાતકમાં, મને એવું લાગી રહ્યું છે કે હવે અત્યારે તો અભ્યાસક્રમ આ સમય જે આવે છે એ પરીક્ષાનો સમય આવશે ફેબ્રુઆરી માર્ચ, અને સરકારે અત્યારે હવે કોરોનામાં સ્કૂલો ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે એ નિર્ણય ક્યાંક અંશે એવું લાગે છે કે સ્કૂલોના ટ્રસ્ટી સ્કૂલોના કમાવા માટે અને સ્કૂલો અને જે બધી સંસ્થાઓ હોય એમને ફાયદો આર્થિક ફાયદો થાય એના માટે આ નિર્ણય લીધો હોય સરકારે એવું મને અંદાજો એવો લાગી રહ્યો છે. તો કેટલી યોગ્ય લાગે છે આ સમય ચાલુ કરવો? આ સમય ચાલુ કરવો કોઈ મને યોગ્ય લાગતું નથી, કેમ કે હજુ કોરોના રસીનું કંઈ હજી તો વાતો ચાલુ છે, જ્યારે રસીઓનું આવી જાય કોરોના મહામારી જે પૂરી થઈ નથી એટલે હજુ સારા નિર્ણય ચાલુ કરવો એ નિર્ણય મને હજુ યોગ્ય લાગતો નથી. કોરોના મહામારીનો જે પ્રકોપ છે એ હજી ઓછો થયો નથી, ઉપરથી હમણાં જે તાજેતરમાં નવા ન્યૂઝ મળ્યા એ પ્રમાણે વાયરસનું એક નવું સ્વરૂપ આખું બહાર આવ્યું છે. એ સંજોગોમાં જો હાલના સમયમાં સ્કૂલો શરૂ કરવામાં આવે તો એની અસર બાળકો સ્કૂલમાં મોટે ભાગે બાળકો નાની વયના છોકરા હોય આવવાના અને એના કારણે કોરોના મહામારીનો પ્રકોપ વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, એટલે હાલના સંજોગોમાં સ્કૂલો શરૂ કરવી ન જોઈએ. પ્રતિક્રિયામાં તો કહું તો માર્ચ મહિનાથી જે કોરોનાને લીધે લોકડાઉન ને પછી અનલોક ચાલુ થયા, લગભગ ધંધા રોજગાર રેગ્યુલર થઈ ગયા છે. માત્ર ને માત્ર એક વસ્તુ એવી છે કે જે બાળકો સાથે જોડાયેલી છે એ શાળા છે. હવે કોરોનાનું સ્વરૂપ ધીમે ધીમે ઘટવા ઉપર છે, જો શાળા પુનઃ ચાલુ થાય તો મારા મતે એટલે હું કહું કે બહુ સારી બાબત છે. બાળકોના ભવિષ્ય ઉપર જે અસર થશે એ 3-4 મહિના જો અભ્યાસ ચાલુ થઈ જાય પરીક્ષા પહેલાં 10 અને 12 બોર્ડના તો એ બહુ સારી બાબત છે મારા મતે. સરકારનો આ નિર્ણય અત્યારે ખૂબ જ સારો કહેવાય, કારણ કે ઘણા સમયથી આ બાળકો ઓનલાઈન અભ્યાસ કરે છે, તો હકીકતમાં હવે ઓનલાઈન અભ્યાસથી થોડા કંઈ કંટાળેલા છે. કોરોનાની મહામારી તો છે જ, પણ છતાં પૂરું સેફટી રાખી અને જો સ્કૂલ ચાલુ થાય તો એ બાળકો માટે અત્યારે નિર્ણય ખૂબ સારો છે. અને સ્કૂલ તરફથી પણ સંપૂર્ણ સેનેટાઇઝની વ્યવસ્થા, માસ્કની વ્યવસ્થા એ બધી કરવામાં આવશે. આ નિર્ણય યોગ્ય કહેવાય સરકારનો. આ સમયમાં થોડુંક સાવધાનીની જરૂર છે, પણ વાંધો નહીં આવે, તકલીફ ન પડે. હું 10 અને 12 તેમજ PG તેમજ UG આજે ધોરણો છે એની અંદર આગામી 11 જાન્યુઆરીથી શાળાઓ શરૂ કરવા અંગે આદરણીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે હમણાં જ પ્રેસ વાર્તા કરી, એની અંદર એમનો જે આ નિર્ણય છે એ હું આવકારું છું. 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ છે, તેમજ જે કોલેજમાં PG અને UG જેના છેલ્લા વર્ષો આખું બગત્યના હોય છે તો આવા સર્ટિફિકેટ મળવાનું છે, જે કોર્સ કે અભ્યાસ પૂરો કરીને તેને પૂરો ન્યાય મળે અને જે વિદ્યાર્થીઓને ઓનલાઈનની સાથે સાથે વાસ્તવિક શિક્ષણની પણ જેટલી જરૂર છે એ પણ પૂરી થાય. અને બધા બાળકો માટે અલગ અલગ એપ્રોચ હોય છે આમાં, પરંતુ આ નિર્ણય હું મારી દૃષ્ટિએ આવકારું છું. અને હવે અત્યારે કોરોનાની જે પરિસ્થિતિ છે એના ઉપર કંટ્રોલ પણ આવ્યું છે, વેક્સિનેશનની પણ પૂરી તૈયારી છે, તો બધાએ સાથે મળી આપણા રાજ્યના શિક્ષણમંત્રીના નિર્ણયને આવકારવો જોઈએ અને તેના કદમ ઉપર કદમ મિલાવીને આપણે આમાં સાથ આપવો જોઈએ. હું એમ કહેવા માગું છું, એક બાજુ આપણે એમ કહેતા હોય કે કોરોના હજુ કંટ્રોલમાં આવ્યું નથી, બરાબર, રાતનું કર્ફ્યુ ચાલતું હોય, લોકડાઉન પણ નથી, કર્ફ્યુ ચાલતું હોય, કર્ફ્યુમાં બી FSRTC એ લોકો અમદાવાદ કર્ફ્યુ એકદમ સ્ટ્રિક્ટ ચાલતો હોય, ડેટ મીન્સ કે હજુ કોરોનાની ઇફેક્ટ પૂરી નથી થઈ.
લોકડાઉન હોય રાતે તો ઠીક વાત છે, પણ કરફ્યુ ચાલતો હોય ને એવા સંજોગોમાં જો 10 અને 12ની સ્કૂલો શરૂ કરવામાં આવશે ને એ લોકો એમ કહે છે કે વિદ્યાર્થીઓને વાલીની સંમતિ લઈને આવશે, તો આ સંમતિ વાલી આપીને એ લોકો જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે? હું એમ કહેવા માગું છું કે એ લોકો મુક્ત થવા માટે વાલીની સંમતિ માંગે છે. એક બાજુ એમ કહે છે કે વાલીને આવો, અરે વિદ્યાર્થીને આવવાનું કમ્પલસરી નથી, ન પણ આવે તો ચાલે, તો પછી એ લોકો એક બાજુ ઓનલાઈન ભણાવશે ને એક બાજુ આમ પ્રેક્ટિકલ આપશે. આ કેવી રીતે આ બધું એવું લાગે કે હાસ્યાસ્પદ ડિસિઝન હોય ને એવું લાગી આવે છે. એક નક્કર ડિસિઝન હોવું જોઈએ, જ્યારે હજુ સુધી કોરોનાની કોઈ વેક્સિન આપવામાં નથી ને કંઈ નથી ને કંઈ કંટ્રોલમાં નથી. આજે પણ હું તમને કહું છું કે ગુજરાતમાં 700 કેસ કાલના છે, સુરતમાં 150 જેવા કેસ છે, તો એવા સંજોગોમાં એ લોકો કેવી રીતે 10 અને 12ની સ્કૂલો ચાલુ કરશે એ સમજાતું નથી. જો કોલેજ ચાલુ કરતા હોય તો ડેટ ઇઝ અનધર, કોલેજમાં થોડાક સમજુ બાળકો આવતા હોય, પણ કોલેજ બી કેવી રીતે ચાલુ કરશે? શાળાઓમાં બેસવાની જગા તો જોઈશે ને કોલેજોમાં, તો આ વિદ્યાર્થીઓ જ્યારે સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે મેન્ટેન કરશે? કેમ કે કોઈ બી સ્કૂલ છે એમાં જગા તો ફૂલ જ હોય છે, કોઈ ખાલી તો રાખતું નથી, તો સોશિયલ ડિસ્ટન્સ પર બેસાડીને બાર વિદ્યાર્થીને ભણાવશે ને વાલી ટીચર બે જણાવી પછી કેવી રીતે ભણાવશે? ઓનલાઈન બી ભણાવશે ને ઓફલાઈન બી ભણાવશે? આ સમજાતું નથી, બધું હાસ્યાસ્પદ જેવું લાગી આવે છે ને એફઝાડ ડિસિઝનો છે. એ લોકોને થરેલી બેહીને બરાબર સમજી વિચારીને ડિસિઝન લેવું પડે. સરકારશ્રીએ જે નિર્ણય લીધો કે 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવી, તે મારી દૃષ્ટિએ ખૂબ જ યોગ્ય છે. કારણ કે ધોરણ 10 અને 12 જે બોર્ડની પરીક્ષા છે અને વિદ્યાર્થીઓની પરીક્ષા આપવાની જ છે, તો ત્યારે ઓનલાઈન શિક્ષણની અંદર ઘણી બધી ત્રુટીઓ પણ છે, તેથી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન છેલ્લા મહિનાઓમાં મળી રહે અને તેઓ યોગ્ય રીતે પરીક્ષા આપી શકે તે માટે મારી દૃષ્ટિએ આ નિર્ણય છે ખૂબ જ યોગ્ય છે. વાલીઓને શું અપીલ કરશો તમે? અને વાલીઓને હું અપીલ કરીશ કે વિદ્યાર્થીઓ સુરક્ષાની દૃષ્ટિએ સુરક્ષિત થઈ યોગ્ય માસ્ક પહેરી અને COVID-19ની જે ગાઈડલાઈન છે એનું પાલન કરી અને યોગ્ય રીતે આવે તો કોઈ વાંધો નથી. કારણ કે આપણે આજુબાજુ પણ જોઈ રહ્યા છીએ ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલુ છે અને કોઈ એવી સમસ્યાઓ થતી નથી, અને જો યોગ્ય સૂચનાઓનું શિક્ષકોની યોગ્ય સૂચનાઓનું પાલન કરશે તો મારી દૃષ્ટિએ એને કોઈ વાંધો આવશે નહીં. આજે રાજ્ય સરકારે જે નિર્ણય લીધો કે તારીખ 11થી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા, મારી દૃષ્ટિએ આ નિર્ણય ખૂબ જ યોગ્ય છે. સુકમ, હવે ધીમે ધીમે બોર્ડની પરીક્ષા પણ નજીક આવી રહી છે, મે મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાનું રાજ્ય સરકાર વિચારી રહી છે, ત્યારે છોકરો સ્કૂલમાં આવે અને બોર્ડની પરીક્ષા કેવી રીતે આપવી, કયા મુદ્દા ધ્યાનમાં રાખવા, એ છોકરો જ્યારે રૂબરૂ મળે તો જ એને આપણે સમજાવી શકીએ તેમ છીએ. આ ઉપરાંત આ જે નિર્ણય છે, જો આપણે SOPનું પાલન કરીએ, સરકાર દ્વારા જે SOP જાહેર કરવામાં આવી છે જો એનું પાલન કરીએ તો સ્કૂલમાં કોઈ જાતનો વાંધો આવે તેમ નથી. દરેક સ્કૂલને સેનિટાઈઝ કરવાનો પણ ઓર્ડર કરેલો જ છે SOPમાં, એટલે વાલીઓને પણ કોઈ એમાં ચિંતા કરવા જેવું રહેતું નથી. ખૂબ સારી વસ્તુ છે. આપને કહું કે સૌ પ્રથમ તો આપની ચેનલને અભિનંદન આપું કે એના દ્વારા એક વાલીઓને જાગૃતિ થશે કે ખરેખર શિક્ષણ કાર્ય જે શરૂ થઈ રહ્યું છે એ ખૂબ સારી વસ્તુ છે. માર્ચ મહિનાથી આજ દિવસ સુધી ઓનલાઈન કે જે કંઈ કાર્ય કરતા હતા એમાં ઘણા વિઘ્નો વાલીઓના હતા, અને હવે વાલીઓ આવીને વિદ્યાર્થીઓ આવીને અમને એમ કહે છે કે હવે નિશાળ ચાલુ કરો તો સારી વસ્તુ છે, વિદ્યાર્થીઓ કંટાળ્યા છે. એ ત્રણ બાબત આપને ધ્યાન, એક તો આર્થિક બાબત કે ગ્રામ્ય વાલીઓ જે છે એનો નેટ જે છે એ પુરાવાનો આર્થિક ખર્ચ જે છે એમને પરવડે એવું નથી. નંબર બે, કનેક્ટિવિટી જે નેટ ગ્રામ્ય કક્ષાએ છે એ મળતું નથી. અને ત્રીજું કે એક વાલીને 3 સંતાન છે તો બિચારા 3ને મોબાઈલ આપીને એ શિક્ષણ આપી શકે એવું નથી. કોરોનાના કારણે જે કંઈ અત્યારનું જે ઘટના ઘટી આજ સુધી એ યોગ્ય હતી કે ચાલો ભાઈ ચેપ લાગે એવું છે, વિદ્યાર્થીઓ ઉપર જોખમ છે, પણ હવે એ પણ નથી. વિદ્યાર્થીઓને બધા જ આપણે હું તમે આપણા સંતાનો ગામમાં એમને ફરતા હોય છે ત્યારે લગ્નમાં જાય છે, ખાસ કરીને સામાજિક પ્રસંગોમાં જાય છે, એટલે હવે કોઈને કોરોનાનો ડર નથી. ત્યારે મારી દૃષ્ટિએ સરકારનો જે 11 તારીખે નિર્ણય જે છે એ ખૂબ સારો છે એમ હું કહી શકું. ઉલ્લેખ
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી હજુ સુધી ગઈ નથી ત્યારે રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યા હોવાની માત્ર ને માત્ર વાતો છે. હજુ તો વેક્સિનેશન માટે ડ્રાય રન ચાલી રહ્યો છે અને તેની સાથે સરકારના શાળા ખોલવાના આ નિર્ણય કેટલો યોગ્ય તે અંગે રાજ્યમાં વિવિધ મત મતાંતરો ચાલી રહ્યા છે. શાળા સંસ્થાઓએ શાળા શરૂ થયા તેના માટે સંમત છે, પરંતુ વાલીઓ જ બાળકોને મોકલવા માટે તૈયાર નથી ત્યારે શું સરકાર શાળાઓ ન શરૂ કરવા વાલીઓનું સાંભળશે કે પછી સરકાર તેમના નિર્ણય પણ અડગ રહેશે તે તો હવે આગામી દિવસોમાં જોવાનું જ રહ્યું. તો આ નિર્માણ દિવસની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.